પહેલી વખત જ્યારે આપણા સાહેબના જવા પછીથી આપણે બધાએ તમારા મહેનતથી મને ખૂબ જ સારા વોટથી જીતાડી અને મને દિલ્હીની પાર્લામેન્ટમાં મોકલાવી. તમે આ ખાનવેલ પંચાયત આપણે સાહેબ હતા ત્યારથી લઈને હમણાં સુધી એકજૂટ થઈને તમે મદદ કરી છે, આ પરિવારને મદદ કરી છે. આ પરિવારે પણ હંમેશા આપણા લોકો માટે વિચાર્યું છે. આપણા મોહનભાઈ જીવ્યા ત્યાં સુધી તમારા માટે વિચાર્યું અને જ્યારે મને પણ જવાબદારી સોંપવામાં આવી મેં પણ બનતી કોશિશ કરી તમારા માટે લઈડી. જ્યારે મને આવી પરિસ્થિતિમાં એક નબળા સ્થિતિમાંથી આપણો પ્રદેશ પસાર થઈ રહેલો હતો એ સમયે તમે મને જવાબદારી સોંપવામાં આવી, મોહનભાઈ વગર જવાબદારી સોંપવામાં આવી અને મેં પણ હિંમત કરી કે નહીં, મને મારા બધા લોકોએ વોટ આપ્યા છે, કોઈ પણ પરિસ્થિતિમાં મારે તમારા માટે લડવાનું છે. જે સમસ્યાઓ હતી જે મોહનભાઈ લડતા હતા, જે મોહનભાઈએ સમસ્યાઓના માટે છેલ્લે સુધી જયારે જીવ્યા ત્યાં સુધી લડ્યા એ સમસ્યાઓ બધી ઉભી હતી, એ સમસ્યાનો હલ થાય એના માટે મેં બનતી કોશિશ કરી દિલ્હીની પાર્લામેન્ટમાં રજૂઆત કરવા માટે. લઈને બધી જ વસ્તુ એમાં મળે એવી વ્યવસ્થા એમણે પણ કરી પણ અહીંના પ્રશાસનને લાગુ નહીં કરી. એના માટે પણ મેં મુદ્દો ઉચ્ચક્યો, જંગલ જમીન માટે મેં મુદ્દો ઉચ્ચક્યો, આયુષ્યમાન ભારત માટે મેં મુદ્દો ઉચ્ચક્યો, જે આપણને મફત ટ્રીટમેન્ટ મળે એ મુદ્દો પણ વચ્ચે બંધ થઈ ગયેલો, એ હું ચાલુ કરાવવા માટે પાર્લામેન્ટમાં મેં રજૂઆત કરી. ગવર્મેન્ટ હોસ્પિટલોમાં દવા નહીં મળે એના માટે પણ મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી. પાર્લામેન્ટમાં રજૂઆત કરતાની સાથે સાથે મેં મિનિસ્ટરોને પણ મેં વાત કરી કે આ પ્રદેશની સ્થિતિ આ છે, આજે હજારો કરોડ, 5 થી 6 હજાર કરોડ રેવન્યુ આપવાવાળો પ્રદેશ આજે આ સ્થિતિથી પસાર થઈ રહ્યો છે. સૌથી પહેલા પિછલા દિવસ હું વાત કરીશ, જે 5 વર્ષ જે ખાનવેલ પંચાયત, રોદાલા પંચાયત જયારે જયારે અમને જરૂરત હતી, જયારે જયારે અમારા સાથે ઉભા હતા, જયારે જયારે અમારા પિતાજી સાથે ઉભા હતા, તેમના ગુજરાત તે પછી આપણા વચ્ચે નહીં રહ્યા, તેમના બાદ મારા મધર જયારે ઉભા રહ્યા ઇલેક્શનમાં ઉભા રહ્યા અને જે મોટી સંખ્યામાં તમારે જે સપોર્ટ આપ્યો, અને ખાલી આ બે કે 5 વર્ષની વાત નહીં કરીશ, બે દિવસ પહેલા મારા કાર્યકર્તા સાથે હું બેસેલો હતો ત્યારે ચર્ચા થઈ, જયારે ખાનવેલ પંચાયત રોદાલા પંચાયત એક હતું જે 20 વર્ષ તો રેકોર્ડ છે. ખાનવેલ પંચાયતે હંમેશા મોહન ડેલકર સાથે હતું, આદિવાસી વિકાસ સંગઠન સાથે હતું, અને સાબિત આજે પણ તમે કરતા છે કે કલાબેન ડેલકર સાથે અને ભાજપા સાથે પૂરો ઉભા રહેશો અને ભવિષ્યમાં પણ જે મેં વાત કરું 2-5 વર્ષની વાત નહીં કરું, મને પૂરો વિશ્વાસ છે કે આવતા દિવસમાં પણ ખાનવેલ પંચાયત રોદાલા પંચાયત પૂરો સહયોગ આપશે. તો એ જ સાથે આજે તમારા વચ્ચે અમે આવ્યા છે, તમારા વિશ્વાસ જીતવા માટે આવ્યા છે, તમારા સામે અમે ફક્ત વોટ માંગવા નહીં, વોટનું અપીલ નહીં, તમારો વિશ્વાસ જીતીને આવતા દિવસોની વાત કરશું, જે આવતા પાંચ વર્ષ 10 વર્ષ જે આપણે આપણો પ્રદેશ, આપણો આદિવાસી સમાજ જે તકલીફ પર આપણે જઈ રહ્યા છે, જે તકલીફ નો સમય આપણે કાઢી રહ્યો છે. અમે બધી જ પંચાયતોમાં મીટિંગ કરીએ છીએ, તે જ પ્રમાણે ખાનવેલ અને રુદાના પંચાયતની મીટિંગ જે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, તમે બધા કાર્યકર્તાને અભિનંદન આપો કે તમે આટલી મોટી જનસંખ્યા તમે ભેગી કરી, ખૂબ ખૂબ તમારો આભાર. કે જે કાર્યકર્તા મહેનત કરે, બહેનો મહેનત કરે તો જ સંખ્યા થાય, ને ખાસ કરીને તો અભિનવભાઈ કીધું તેમ બહેનોની સંખ્યા ભાઈઓ કરતા પણ વધારે છે. એવું લાગે કે કલાબેન મહિલા ઉમેદવાર છે એટલે બધા બહેનોમાં બહુ ઉત્સાહ છે, ને ખાસ કરીને જે બધી જ પંચાયતમાં અમે મીટિંગ કરવા જઈએ, સુરંગી દફાડાની મીટિંગ લીધી અમે, સગનભાઈ માંગલા અને પ્રકાશભાઈ રીમ અને બધા લોકોએ મીટિંગ કરાવી, ત્યાં પણ મોટી સંખ્યામાં બહેનો હતા. સંજયભાઈ રાઉતની પંચાયત છે કે જે તે જ પ્રમાણે ખાનવેલ અને રુદાના પંચાયતમાં પણ અમને જોવા મળ્યું. કલાબેન ડેલકર આપણે વચ્ચે જેલ આયા, અમે ગાવા ગાવાને એટલો આખેલા રજૂઆત કરીએ, આખી બારે ગાવાત આપણે એક હોદેલ આવ
તસા મોટે ઇટેજર પણ નાખે કે થીલ અભિનવભાઈ એલ કલાબેન એલ અભિનવભાઈ એલ નટુભાઈ પટેલ ને સાહેબ એલ આખા સામી જસા બોલું તસા આજ અથે સ્ટેજ પર હાજર આયે આખા હે આજુબાજુમાં જ્યાંથી પાંચ બોમ્બ ભરેલા હા કોને કામ લગા જે નહીં હાથ તે હેત ખાલી હિન્દુના દોન દેશમાં ગાયબ હતી જે આય તે કલાબેન ડરકર ડાયરેક્ટ દિલ્હીથી સીટ મળ્યા હે ભારતીય જનતા પાર્ટી સીટ ડેલ આય આતા કલાબેન જીતેલું જ આય જથ્થા રોજે વોટ્સઅપ જેવો વાપરે તે લખેલ માયદ હે ફોટો રોજ તો ભરે ભરેલા આજ પર ખાનવેલ દોન પંચાયત પબ્લિક દખું દિલા હે દુસરા માગે કોઈ લગા જના હે જે પણ કામ બાકી હે તે આપલે વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાન હે તે જ કરાય જહા તો ટાઈમ ચે અભાવે દોન શબ્દ સાંગુન મેં વાજે વક્ત પૂરો કરતો ધન્યવાદ ખૂબ માટે એક એવો સમય આવશે અત્યારે 4 તારીખે જે સ્વર્ણ અક્ષરમાં લખાશે કે શ્રીમતી કલાબેન દેલકર 1 લાખ વોટ પ્લસ થી જીત હાસિલ કરીશું. તો મારા પાસે સમય ખૂબ જ ઓછો છે, મારે ઘણું ખરું કહેવાનું હતું પણ મારા પાસે સમય ખૂબ જ ઓછો છે, મને ખાલી 2 મિનિટનો મોકો આપ્યો. તેના સાથે હું મારા વાણીને વિરામ આપું પણ પહેલા હું 2 નારા લગાવીશ.